સીઆર ભાવને ન ખબર પડે, આઈ અન્ડરસ્ટેન્ડ કે હરક પદુડો, હજી હું હાથ વાર કહું તો હાથ વાર બોલીશ, આમાં કઈ દમ નથી યાર. આ હરક પદુડા એટલે શું? ધેટ ઇઝ વેરી કોમન. હું તમને હાથ વાર હરક પદુડા કહું છું. લ્યો, આ પ્રશ્ન પૂછો જોઈએ, તમે હરક પદુડા થઈને પૂછો છો. સીઆર ભાવને ન ખબર પડે, આઈ અન્ડરસ્ટેન્ડ. તમને બહુ સ્પષ્ટ કહું છું કે તમે જેમ હરક પદુડા થઈને અહીંયા બાઇક લેવા આવ્યા છો, આમાં કઈ દમ નથી યાર. આ હરક પદુડા એટલે શું? ધેટ ઇઝ વેરી કોમન. અને હરક પદુડા અતિ ઉત્સાહી સૌરાષ્ટ્રમાં, એ પાટીદાર ભાવને ન ખબર પડે હરક પદુડા શું છે. એટલે સી આર પાટીલ નિવેદનો કરે છે, જે ભારતીય જનતા પાર્ટી અત્યારે 28 વર્ષ ત્યાં ગુજરાતમાં શાસન કરે છે, એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજ નો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ નો છે. એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે. પરેશભાઈ આ જ વાત કરી છે. અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો, સીઆર ભાવને ન ખબર પડે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો, હજી હું હાથ વાર કહું તો હાથ વાર બોલીશ, હરક પદુડો એ બહુ કોમન વાત છે, સામાન્ય રીતે બધી બોલી શકે. ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરી, સોરી કોંગ્રેસ જે છે પરસોત્તમભાઈ ને અમરેલી થી અહીંયા લેવા પડતા હશે ને, નકર તો અહીંયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા, કેટલાય લડી શકે એવા સક્ષમ હતા. એ બધો ઘાણવો દાજેલો હોય તો જ એને અમરેલી થી લેવા પડ્યા હોય. ભરતભાઈ ને ખબર પડે, મન ને ખબર પડે. જો સમજવું હોય તો બહુ સ્પષ્ટ રીતે હું વાત કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા 1.5 વર્ષ ત્યાં એક પણ જગ્યાએ સરકારની સામે ખેડૂત, ગામડું કે કોઈ પણ લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નથી. અસલી સરદારે કાયમને માટે ગમે તેવી સંતલનની સામે લડે, અને સરદારનો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કારજુ સિંહનો રાખજો, ખોટું બોલતા નહીં, કારજુ સિંહનો રાખું. તો સિંહનો કારજુ રાખીને જે સરકાર સામે સંતલન સામે લડતો હોય એ સરદારનો અસલી વારસ, અને સરેન્ડર થઈ જાય એ નકલી વારસ. રાજકોટ ની સીટ અને ગુજરાતમાં જે 26-5 લાખ ની વાત કરતા હતા એની 8-10 સીટ હારવા જઈ રહ્યા છે, ત્યારે હવા ત્યાં મારી રહ્યા છે, પાણી માંથી પૂરા કાઢે છે, એને હાર દેખાય છે, કુંવરજીભાઈ વારી થઈ રહી છે. અને રાજકોટની સીટ કોંગ્રેસ જીતે છે એટલે ભારતીય જનતા પાર્ટી આવા અર્થ વગરના હવાતિયા મારી રહી છે, હવાતિયા અને પાણીમાંથી પૂરા કાઢી રહી છે. એનું માત્ર ને માત્ર કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટની સીટ હારી રહી છે, હારી રહી છે ને હારી રહી છે. સામ્યવાદીઓને એકત્રિત કરી નક્સલવાદ અને આતંકવાદ ફેલાવી રહી છે. આવું ભાઈ ઋષિકેશ પટેલ આવું કહે છે. ભાઈ ઋષિકેશભાઈ ને ખબર હોય તો મારું લેવલ છે ને ગુજરાત નું છે, હું ઇન્ટરનેશનલ નેતા નથી. ઓકે, હરક પદુડા જે કોમન શબ્દ છે એવું તમારું કેવું છે ને? હું તમને હાથ વાર હરક પદુડા કહું છું. લ્યો, આ પ્રશ્ન પૂછો જોઈએ, તમે હરક પદુડા થઈને પૂછો છો.